अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। लक्ष्मी अने अधिकार वत्ता सु वध्यु ते तो कहो वधवा पणु आ सु कुटुंब के परिवार थी वधवा पणु ए नगर એટલે કે લક્ષ્મી ને અધિકાર વધે તો શું વધ્યું અને કુટુંબ કે પરિવાર વધવાથી ફાયદો શું થયો તમને જવાબદારીઓ વધી શું થયું અને આત્માનો અનુભવ આત્માનો સ્વભાવ આત્માને ઓળખવાનો પુરુષાર્થ દૂર થઈ ગયો તમારાથી કારણ કે આ જવાબદારી પૂરી કરવામાં તમારું એટેન્શન પૂરું થઈ ગયું એટલે લખ્યું છે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો સુકુટુંબ કે પરિવારથી વધવા પણ એ ન ગ્રહો એનાથી તારો આત્માના સ્વભાવથી તું શું થઈ ગયો દૂર થઈ ગયો વધવા પણ સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહોહો એક પણ તમને હવો તમને એક સમય પણ વિચાર નથી આવતો કે હું આ લક્ષ્મીમાં વિષયોમાં પાંચ ઇન્દ્રિયના પરિવારની અંદર મારું આખું જીવન વ્યતીત કરી રહ્યો છું અને તે હું મારા જ સનાતન અસ્તિત્વને હું ખલાસ કરી રહ્યો છું અજ્ઞાનતાથી અથવા ભ્રાંતિથી શું એનો તમને વિચાર નથી આવતો એમ એક થિંકર પીપલ તરીકે એક ડેવલપમેન્ટ વ્યક્તિ તરીકે એક મોક્ષ માર્ગના પાથ એક મોક્ષ માર્ગના રસ્તે ચાલનારા રાહત રાહદારી તરીકે તમને વિચાર નથી આવતો કે આ બધું વધવાથી મને શું ફાયદો થયો ત્યાગ કરવાનો પ્રશ્ન નથી જે મળ્યું છે એનો ત્યાગ નથી કરવો પણ જે મળ્યું છે એમાંથી મોહ ખલાસ કરવો છે શું કરવો છે કે ભગવાન આમાં શું હોઈ શકે આ તો પાપ પુણ્યના ખેલ છે આજે છે ને કાલે આ શરીર પણ આજે છે ને કાલે પણ હું તો કાયમ નો છું ને તો જે હું કાયમ નો છું એની કિંમત કરું જે ટેમ્પરરી છે એની કિંમત કરું કે ટેમ્પરરી ને આધારે જે સત્તા સંપત્તિ સંબંધો ને સાધન મળ્યા છે એની કિંમત કરું કોની કિંમત કરું એટલે એના માટે તો વિચાર કરે એમ કે છે ખ્યાલ આવ્યો એટલે એનો વિચાર નહીં આવો એક પણ તમને હો તમને એક વિચાર પણ નથી આવતો એક સમય માટે કે હું શું કરી રહ્યો છું હું શેનું મહત્વ સમજી રહ્યો છું આપણને ખ્યાલ આવવો જોઈએ નિર્દોષ સુખ નિર્દોષ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલો નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે હવે આ નિર્દોષ સુખ બે પ્રકારના એક સુખ એવું કહેવાય કે જેમાં આપણા કોઈ પણ પ્રકારની સુખ લેવાની પ્રકૃતિમાં કોઈ પણ વ્યક્તિનું દુઃખ સમાયેલું ના હોય શું કીધું તો એને જ્ઞાનીઓ નિર્દોષ સુખ આધ્યાત્મિક સુખ નથી કીધું પણ વ્યવહારનું નિર્દોષ સુખ કયું કોઈ વ્યક્તિ 500 ગ્રામ ભજીયા ખાઈ જાય તો ભજીયા કમ્પ્લેન કરે એ નિર્દોષ કહેવાય ઘેર બેઠા આપણે ટીવી જોઈએ તો કોઈનો વાંધો આવે પિક્ચર જોઈએ તો એ નિર્દોષ કહેવાય પણ જ્યાં બે જીવતી વ્યક્તિઓ સાથેનો વ્યવહાર છે તો ત્યાં બંને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી આગળ વધવું જોઈએ ના ગમતું હોય બીજાને તો વિચારવું પડે શું છે કારણ કે દરેક વ્યક્તિનો પોતપોતાનો રાઈટ છે શું છે આપણે સંકળાયેલા છે માટે ત્યાં ચેતવું પડે સમજાય છે જેમાં કોઈને પણ દુઃખ નથી મળતું એવું કોઈ પણ પ્રકારનું સુખ મેળવો તો કુદરત કહેશે અમને વાંધો નથી કર્મ બંધાશે તને પણ એની અંદર કોઈ પણ પ્રકારનું પાપ નહીં બંધાય શું નહીં બંધાય કારણ કે તું કોઈને દુઃખ આપતો નથી સમજાય છે દુઃખ ક્યાં આવે જ્યાં જીવતી વ્યક્તિને તમે પરેશાન કરો શું કરો કદાચ દુઃખ આપવાનો આશય ના હોય તોય પણ એને દુઃખ લાગતું હોય શું કીધું એટલે આપણે જીવતી વ્યક્તિ સાથે ધ્યાન રાખવું જોઈએ ડીલ કરતી વખતે ક્લેમ એ મારશે સમજાય છે આપણા ઘરમાં એકદમ ગુસ્સો થઈ ગયો હોય અને પછી આપણા ઘરની અંદર નું ટેબલ હોય એના ઉપર બે ચાર ધબ્બા મારી દઈએ તો ફરિયાદ કરે પણ જીવતી વ્યક્તિને મારો તો એટલે ત્યાં ચેતવાનું છે પેલું ક્લેમ નહીં કરે આ ક્લેમ કરશે જીવતી વ્યક્તિ એટલે એવું કહેવાય એમ માગે છે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે આ વ્યવહાર સત્યની વાત થઈ આધ્યાત્મિક સત્યમાં
નિર્દોષ સુખ એટલે પોતાના આત્માનું સુખ. કયું સુખ? પોતાના આત્મામાંથી સુખ મેળવવા પ્રયત્ન કરવો. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. એટલે આત્મામાંથી સુખ મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિને અધિકાર છે. શું છે? એમાં નો રિસ્ટ્રિક્શન, કર્મ પણ ના બંધાય, કુદરતે વચ્ચે ના આવે અને કોઈ સંસારની વસ્તુઓ પણ વચ્ચે ના આવે. જેનો સ્વભાવ સુખવાળો છે એમાંથી તમે સુખ અનુભવવા પ્રયત્ન કરો છો. એ અનુભવવા પ્રયત્ન કરો ત્યારે શું થાય? એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. જે વ્યક્તિ આત્માની અંદર રહેલા જ સુખને મેળવવા પ્રયત્ન કરે છે એ અવશ્ય એનો આત્મા અજ્ઞાન રૂપી જંજીરોમાંથી મુક્ત થાય છે. શેમાંથી? કર્મની જંજીરો નહીં, અજ્ઞાન રૂપી જંજીરો. કર્મમાંથી તો ફરજિયાત કુદરતે મુક્ત કરવાનું છે આપણને, એમાં ચોઈસ નથી. અજ્ઞાનથી મુક્ત થાય તો આત્મા નિરાવરણ થાય. શું થાય? કર્મ તો આ અવતારના પતિ ગયા, પછી નવા બાંધો, પછી આ એના પતિ ગયા, પછી નવા બાંધો. એટલે કર્મની મુક્તિ ઇમ્પોર્ટન્ટ નથી, અજ્ઞાનની મુક્તિ કે જેને આધારે નવા કર્મોનું સર્જન થાય છે. એ અજ્ઞાનથી મુક્તિ થાય તો શું લખ્યું છે? એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. ખ્યાલ આવ્યો? અજ્ઞાનના બંધનમાંથી એ મુક્ત થાય. એવું સુખ પર તમે મેળવવા પ્રયત્ન કરો, આત્માનું સુખ કે જે અજ્ઞાનની જંજીરોમાંથી બહાર કઢાવે. પણ શું કરે? આ જગતના તમામ સુખો આપણને અજ્ઞાનની જંજીરોમાં ફસાવે છે. છે નહીં છતાં માનીએ છીએ. શું છે? મને ઘણી વખત વિચાર આવે કે માણસ કેવો વિચારે છે. નાની ઉંમરથી વિચારે કે મારે સુખી થવું છે, પછી સુખી થવા માટે ભણે, ગણે, પૈસા કમાય, પછી લગ્ન કરે, પછી છોકરાઓ થાય, પછી એકમાંથી બે કુટુંબ થાય. આ બધાની જવાબદારી ઉપાડી અને પછી એને સુખ કઈ રીતે અનુભવ આવે? ના સમજાય? સમજાય? હું ખાલી વિચાર કરવાની વાત કરું છું કે એકલો હતો ત્યારે કેવો હરતો હતો, ફરતો હતો, જે હશે એની ઓછી ઇન્કમ કે વધારે ઇન્કમ, ખ્યાલ આવે ને? પણ એની માન્યતામાં લગ્ન કરવા એ સુખ છે, બાળકોએ કરવા સુખ છે, એને પરણાવવું એ સુખ છે, બે કુટુંબનો વ્યવહાર પૂરો કરવો એ સુખ છે. ત્યાર પછી આ બધી આ માયાની જાળમાં એવો ફસાય છે, એવો ફસાય છે કે પોતે પોતાની જાતને, બહારની જાતને ભૂલી જાય છે. ખરેખર કહું છું, કારણ કે પછી જવાબદારીઓ વધી જાય ને. શું વધી જાય? એટલે આપણે શું કહીએ છીએ? ઉદય કર્મમાં સંજોગો છે આપણને માન્ય છે, ફરિયાદ એ નથી. ફરિયાદ વિચાર તો કરો, કર વિચાર તો પાડો કે શું ભગવાન આવા સર્કલની અંદર જીવવાથી ખરેખર સાચું સુખ મળે છે? આટલું વિચાર તો કરે એમ કહેશે, કર વિચાર તો પામે. તો ભલે સંજોગ ના બદલી શકીએ પણ બીજ તો બદલી શકીએ ને. શું બદલી શકીએ? એ સાર કાઢતા આવડે તો બીજ બદલાય ને. એટલે જ્ઞાની આ કહે છે કે સાર કાઢતા શીખો. પર વસ્તુમાં નહીં મૂજવો એની દયા મુજને રહી. પર વસ્તુમાં નહીં મૂજવો એની દયા મુજને રહી. પર વસ્તુ એટલે આ દુનિયામાં સ્વ સિવાય બાકી બધું શું છે? પર છે. આ શરીર એ પર છે અને શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો પણ પર છે. એમાં હું ના મૂજવાઉં, મૂજાવું નહીં. મૂજાવું એટલે કે એનાથી અભિભૂત ના થવું, આકર્ષાવું નહીં. એની દયા મુજને રહી. આવી રીતે હું આ જગતમાં ના ફસાવું મોહને કારણે, અજ્ઞાનતાને કારણે. એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખતે સુખ નહીં. એ ત્યાગવા, અહીંયા ત્યાગ શબ્દ વાપર્યો છે. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખતે સુખ નહીં. આ પશ્ચાત દુઃખ તે સુખ નહીં એટલે પશ્ચાત દુઃખ એટલે આ અગત્યનો શબ્દ છે. આનું મિનિંગ ના ખબર પડે તમને બધાને, ખ્યાલ આવ્યો? પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પશ્ચાત દુઃખ એટલે કે આજે લાગતા સુખ પાછળ દુઃખ સમાયેલું છે એ સામાન્ય વ્યક્તિઓને, ચર્મચક્ષુ વાળાને ખબર પડે નહીં. આજે જેમાં તમને સુખ લાગે છે એની પાછળ દુઃખ સમાયું છે એ ખબર ના પડે. સમજાય છે? તમને તો આજનું સુખ જ દેખાય છે. સમજાય છે? આ મોહનો મતલબ શું? મોહનો મતલબ શું કે દેખાય છે સુખ, રિઝલ્ટ શું આવે છે અંતે? દુઃખ. સમજાય છે? એટલે પશ્ચાત સુખ તે પશ્ચાત દુઃખ તે
सुख नहीं, जेनी पाछळ दुख समायुं छे ए सुख नहीं, ए सुख छे नहीं, तमे मानो छो खाली। आ जगत ना बधा सुखो एवा छे के जेनी पाछळ दुख समायुं छे। एक आत्मा नुं सुख एवुं छे के जेनी पाछळ दुख समायुं, समझाय छे? आ जगत ना तमाम सुखो एवा छे जेनी पाछळ दुख ज छे। दुख एटले बंधन, ना समझायुं? राजा होय ने राणी ने पूछा वगर ना करवू पड़े ते बंधन, बोलता नथी ए सुख ना कहेवाय। शू ना कहेवाय? बंधन एटले बंधन, समझाय छे? जेमां तमारी कोई स्वतंत्रता होय नहीं। ये त्यागवा सिद्धांत, सिद्धांत એટલે શું? એને એનાથી મુક્ત થવા સિદ્ધાંત એટલે શું છે કે હું એવું કંઈક સનાતન જાણું કે જેના આધારે હું એને એનાથી એને છોડી શકું। એ ત્યાગ શબ્દ વાપર્યો છે, વૈરાગ્ય શબ્દ એને સારો કહેવાય એની અંદર। વૈરાગ્ય એટલે મને વેલ્યુ ના રહે એની પછી, મને કોઈ એવું સનાતન સિદ્ધાંત સમજાય તો મને આ જગતનામાં જે સુખ લાગે છે એમાંથી વૈરાગ્ય આવી જાય। શું આવી જાય? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરું હું કોણ છું, હું શરીર છું કે હું આત્મા છું, આ બધું વિચારવાનું છે। છ વસ્તુ, કેટલી? છ વસ્તુ। હું કોણ છું તો પહેલું નક્કી કરો કે હું શરીર છું કે હું આત્મા છું। બીજું આવે ક્યાંથી થયો, મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ। આત્માની ઉત્પત્તિ થાય નહીં, શરીરની જ ઉત્પત્તિ થાય। શેની થાય? તો કે આ શરીરની ઉત્પત્તિ કેમ થઈ? કે કરેલા કર્મોના ભોગવટા રૂપે થઈ। હું છું તો આત્મા, શરીર નથી આત્મા છું, પણ આ દેહની ઉત્પત્તિ થઈ। ઉત્પત્તિ કોની થાય? શરીરની થાય, આત્માની ના થાય। તો ઉત્પત્તિ કેમ થઈ? તો ગયા અવતારમાં બાંધેલા કર્મના ફળ રૂપે। શું સ્વરૂપ છે મારું, ખરું? હવે ખરેખર તો મારું સ્વરૂપ શું છે, શરીર છે કે આત્મા છે? તો મારું મૂળ સ્વરૂપ ખરેખર શું છે? આત્મા છે। કોના સંબંધે વર્ગણા, આ બધી વર્ગણા કોના સંબંધે થઈ છે મારી? વર્ગણા ખ્યાલ આવે છે ને, એકબીજા સાથે સંકળાયેલા એની પાછળ રહેલી મારી માન્યતા, એને વર્ગણા કહેવાય। શું કહેવાય? વર્ગણા એટલે વળગેલું। શું કહેવાય? હા, આમ દેખાય નહીં પણ બિલીફથી વળગેલું હોય। કેવું હોય? આપણા ઘરમાં હસબન્ડ ને વાઈફ બે જણા હોઈએ તો વાઈફ ગમે એટલા દૂર હોય, હસબન્ડ ગમે એટલા દૂર હોય, પણ વળગેલા હોય બિલીફથી। કેવા હોય? શેનાથી વળગેલા હોય? બિલીફથી। કહેલાય ઇન્ડિયા હોય ને તમે લંડનમાં હોય ને ત્યાં કઈ તાવ આવે તોય તમને અહીંયા ટેન્શન થઈ જાય, બોલતા નથી। કેવું સ્ટ્રોંગ કનેક્શન કહેવાય, સેટેલાઇટ કરતા પાવરફુલ કામ કરે। ખ્યાલ નહીં, સમજવાનું છે, આ સમજવાનું છે, કારણ કે બિલીફ છે। શું છે? વર્ગણા। શું કહેવાય? એટલે આમ જુદું છે છતાં જુદું નથી। શું છે? બિલીફથી એક છે, વ્યવહારથી કેવું છે જુદું છે, પણ બિલીફથી એટલે અસર થાય છે। ખ્યાલ આવ્યો ને? કોના સંબંધે વર્ગણા, એ રાખવું કે એ પરહરું? એ રાખવું એટલે કે આવી જે રોંગ બિલીફ છે, રાખવું કે પરહરું અથવા એનો ત્યાગ કરું। મારી બિલીફ છે કે આ મારું છે, એ બિલીફને હું રાખું કે પરહરું એટલે ત્યાગ કરું? એ રાખું કે પરિહરું? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યો, આનો વિચાર વિવેકપૂર્વક, વિવેકપૂર્વક એટલે આધ્યાત્મના હિતાહિતના ભાન સાથે, આધ્યાત્મનું અથવા આત્માના હિતાહિતના ભાન સાથે, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા। આ જો વસ્તુ તમને સમજી જાય જેમ છે તેમ, તો તમારી જે આ મુક્તિના માર્ગનું જે સૈદ્ધાંતિક જ્ઞાન છે એ તમારી દ્રષ્ટિમાંથી ધીમે ધીમે ખુલ્લું થવા માંડે, જો આ સમજી જાય કે અનુભવમાં આવે તો। તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા, તે પ્રાપ્ત કરવા, હવે આ વસ્તુ મારે પ્રાપ્ત કરવી છે નહીં અત્યારે, આ બધું ખાલી હું સમજ્યો છું, હવે પછી
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનું આ પ્રાપ્ત કરવા મારે આ સ્થિતિ પ્રાપ્ત કરવી છે તો એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનું કોનું વચન મારે સાચું માનું ઉપદેશક તો ઘણા બધા છે શું કીધું સમાજની અંદર ઉપદેશકો ધર્મની પ્રભાવના કરનારા ધર્મનો પ્રચાર કરનારા અથવા ધર્મના માર્ગદર્શકો તો ઘણા બધા છે પણ કોનું કોનું વચન છે જેને હું સત્ય માનું કેવું માનું સત્ય માનું તો એ લખે છે નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું કોનું કથન માનો નિર્દોષ નર નિર્દોષ કોણે કેવું બોલો હવે બોલો જે આત્મામાં રહેતા હોય તે બોલો બીજા જે બોલવું હોય બોલો દોષ ના હોય તો જીવતા જ ના હોય ને દોષ છે એટલે જીવીએ છીએ આપણે નિર્દોષ કોને કહેવાય નિર્દોષ એટલે કે જે નિરંતર આત્મા માટે જ જીવી રહ્યા છે તે નિર્દોષ નર કહેવાય જેના સંસાર સાથે રાગ દ્વેષ કસાય માલિકી કરતાપણું ખલાસ થઈ ગયું છે કારણ કે કેવળ નિશ્ચિંત જેને આત્માનો ઉપયોગ છે શું છે એ નિર્દોષ નર છે એને સંસાર સાથે લેવા દેવા જ નથી ખાલી હિસાબ જ બાકી છે શું છે પણ એને લેવા એટલે કહે છે ને કે જ્ઞાની કહે છે ને કે અમે સંસારમાં છીએ પણ અમારામાં સંસાર નથી અમે ફિઝિકલી સંસારમાં છીએ ક્યાં છે પણ અમારામાં સંસાર પોતાનામાં સંસાર ના હોય એટલે રાગ દ્વેષ ને કસાયો ના હોય પણ રાગ દ્વેષ ને કસાયો ક્યારે ના હોય કે જે નિરંતર પોતે પોતાના સ્વસ્વરૂપમાં રહેતા હોય અને આ જગતની બધી જ અવસ્થાઓને કુદરતી રચના તરીકે સ્વીકારતા હોય જેમાં સ્વતંત્ર કોઈ કરતા ના હોય અને સ્વતંત્ર કોઈ માલિક ના હોય આને નિર્દોષ નર કહેવાય કેવો કહેવાય નિર્દોષ નરનું કથન માનું તેહ જેણે અનુભવ્યું સમજાય છે તેહ જેણે અનુભવ્યું અહંકાર બરાબર છે અહંકાર ઝીરો થઈ જાય પણ અહંકાર ઝીરો થઈ જાય પણ એ માણસને ઓળખવો એટલો સહેલો ના હોય અહંકાર શબ્દ બોલીએ ત્યારે આપણને ખ્યાલ આવવો જોઈએ એક ડિસ્ચાર્જ અહંકાર ને જીવતો અહંકાર જીવતો અહંકાર ખલાસ થઈ જાય એને જ્ઞાની કહેવાય ડિસ્ચાર્જ તો રહે ડિસ્ચાર્જ વાળો અહંકાર તો યુદ્ધ કરતો હોય બોલતા નથી પણ તો એ નિર્દોષ હોય હવે આપણને કેમનો દેખાય આ ચામડીની આંખી દેખાય નિર્દોષ કેવી રીતે દેખાય કે આમ તો યુદ્ધ કરે છે લાખો માણસે માર નાખ્યા નિર્દોષ કેમ ના કહેવાય પણ ખ્યાલ નથી આવતો જે મન વચન કાયાથી સદાય મુક્ત રહે છે મન વચન કાયાની અવસ્થાને કુદરતી રચના માને છે અને પોતે સ્વસ્વરૂપમાં જ નિવાસ કરી રહ્યો છે એને નિર્દોષ કહેવાય નિર્દોષ એ દ્રષ્ટિનો પ્રશ્ન છે એ મન વચન કાયાની ક્રિયાનો પ્રશ્ન નથી નિર્દોષ નરનું કથન માનો દેહ જેણે અનુભવ્યું રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો તારો જ આત્મા એ છે એમ રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો આવી દશા વાળો કોણ છે તું પોતે જ છો રે આત્મતારો આત્મતારો શીઘ્ર તેને ઓળખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે ધરો સર્વાત્મમાં બધા આત્મા એક જ સરખા છે તે જે આત્માને અનુભવ્યો ઓળખ્યો એવો જ આત્મા બધાની અંદર છે એટલે આ છેલ્લી લીટી છે એ દાદા ભગવાન ચાર ચાર પાંચ પાંચ વખત બોલાવતા રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે લખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે લખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ સમદ્રષ્ટિ કોઈ નાનું નથી કોઈ મોટું નથી કોઈ આગળ નથી કોઈ પાછળ નથી ધે ઓલ આર ઇક્વલ આત્મદ્રષ્ટિ આપણે બધા કેવા છીએ એક જ સરખા છે વ્યવહારથી જુદા છીએ અને વ્યવહારથી ડિફરન્સ રીતે હોઈ શકે પણ આત્મદ્રષ્ટિ બધા કેવા છે એક જ સરખા
हुँ?